હાલ જામનગરથી મુંબઈની ડેઇલી ફ્લાઇટ તથા મંગળ ગુરુ અને શનિવારે હૈદરાબાદ જામનગર બેંગ્લોર અને બેંગ્લોર જામનગર હૈદરાબાદ ફ્લાઇટ ઉપલબ્ધ છે। જામનગરની અન્ય શહેરો સાથે એર કનેક્ટિવિટી વધે એ માટે એરપોર્ટમાં સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે। જામનગર એરપોર્ટમાં વિમાન પાર્કિંગને વિશાળ બનાવવામાં આવી રહ્યું છે। વિમાન પાર્કિંગની ક્ષમતા વધવાથી વધુ ફ્લાઇટ શક્ય બનતા જામનગરની અન્ય શહેરો સાથે કનેક્ટિવિટી વધવાની સંભાવના છે। જામનગરમાં વાંબે આવાસમાં રહેતા રામ કારિયા અને અશોક ઉર્ફે નોંધાભાઈ કારિયા દ્વારા રેલવે વિભાગ તથા પવનચક્કીના કામમાં કાર ભાડેથી રખાવી દેવાના નામે જામનગર સહિત વિવિધ શહેરોના કેટલાક કારધારકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે। કારધારકો પાસેથી કારના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ તે ગીરવે મૂકી અથવા કાર વેચાણ કરી કૌભાંડ કર્યું હોવાનું ખુલતા આ પ્રકરણમાં પોલીસે રામભાઈ કારિયા નામના એક આરોપીને ઝડપી લીધો છે। પોલીસે કુલ રૂપિયા 38 લાખની કિંમતની 23 કાર પણ કબજે કરી છે। જામનગરની જીજી હોસ્પિટલના નવા બિલ્ડિંગના પહેલા માળે આગ લાગવાની ખબર મળતા ફાયર બ્રિગેડની ટુકડી હોસ્પિટલ દોડી ગઈ હતી। ફાયર બ્રિગેડ દ્વારા ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો। આખરે આ સમગ્ર કાર્યવાહી મોકડ્રીલ જાહેર કરવામાં આવી હતી। દર મહિને આવી મોકડ્રીલ કરવામાં આવે છે। કારતક સુદ એકાદશી એટલે કે દેવ દિવાળીએ મંદિરોમાં તુલસી વિવાહ ઉત્સવ ઉજવવામાં આવે છે। દ્વારકાના જગત મંદિરમાં પણ ગઈકાલે ધામધૂમથી તુલસી વિવાહ ઉત્સવ સંપન્ન થયો હતો। વિવાહ પૂર્વે ઠાકોરજીના બાળ સ્વરૂપનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો। ત્યાર પછી વિધિવત રીતે ઠાકોરજીના બાળ સ્વરૂપના તુલસી સાથે વિવાહ સંસ્કાર થયા હતા। દ્વારકા શારદા પીઠના સંતો તથા અનેક અગ્રણીઓ અને ભક્તોએ તુલસી વિવાહ ઉત્સવનો લાભ લીધો હતો।